ઉકાઈ ડેમમાં 77 દિવસમાં 28.47 ફૂટ પાણી આવતા 80% ભરાવાના કારણે એલર્ટ લેવલે પહોંચ્યું દક્ષિણ ગુજરાતને 1 કરોડથી વધુ વસ્તી, જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ભરૂચમાં પીવાને ખેતી માટે પાણી ઉકાઈ ડેમમાંથી મળે છે. ઓછા વધતા પ્રમાણમાં વરસાદના કારણે સતત પાણીની આવક ચાલુ રહેતા ઉકાઈ ડેમની જળસપાટી 336.75 ફૂટે નોંધાઈ છે, જે ડેમના રૂલ લેવલ 340 ફૂટ કરતા 3.25 ફૂટ જ ઓછી છે. એટલે કે 80% ડેમ ભરાવાની સાથે જ આખું વર્ષ 1 કરોડથી વધુ વસ્તીને તેમજ ખેતી પાકને પાણીનું ટેન્શન હળવું થયું છે. તો છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. છોટાઉદેપુર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા સારો વરસાદ પડે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ઘનઘોર વાદળો તો ઘેરા છે, સાથે સાથે વરસાદ ધીમી ધારે શરૂ થતા ખેડૂતોમાં ખુશી છે. સતત વરસાદની રાહ જોતા ખેડૂતોને ફરીથી વરસાદ પડતા ખેતીને જીવતદાન મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આમ તો સરેરાશ વરસાદ સિઝનનો ઓછો છે, પરંતુ વાદળો ઘેરાતા ચારેખોર વાદળો છવાઈ ગયા છે અને કાળા ડિબાંગ વાદળોથી છોટાઉદેપુર જિલ્લામાં સારા વરસાદની આશા બંધાય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ફરી વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાય છે અને ખેતીને આ વરસાદથી જીવતદાન પણ મળશે. હજુ નદી નાળા સૂકા છે, પરંતુ ભારે વરસાદ પડે તો નદીઓમાં પણ પાણી આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. રફીક દણીવાલા, જીએસટીવી, છોટાઉદેપુર. સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા જિલ્લાની 6 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જિલ્લામાં વરસાદ નહીવત રહેતા ખેડૂતોના ઉભા પાક સુકાવા લાગ્યા છે. ડિઝાસ્ટર વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરી પિયત શરૂ કરે એવી અપીલ કરી છે. કારણ કે વરસાદ ન હોવાથી ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી કરી વાવેતર કરેલા પાક બળી ખાક થતા સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતિત બન્યા છે.